મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એની અંદર પાઠ 3 જે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ એના વિશે આપણે અગાઉ છે એ થોડીક ચર્ચા કરી ચૂક્યા હતા કે સુનિતા છે એ કયા કારણોથી આપણી ગુજરાતની એ બેટી છે એ કહેવામાં આવે છે એના વિશે અને એણે કયા કયો અભ્યાસ કર્યો છે, એને સેવામાં રુચિ હતી, એને કયા વ્યક્તિમાંથી પ્રેરણા મળેલી હતી એના વિશે આપણે અગાઉ છે પાર્ટ 1માં ચર્ચા છે એ કરી ચૂક્યા હતા. હવે આગળ છે એ જોઈએ તો જૂન 1819 સુનિતા કો નાસા કે લીએ ચયનિત કિયા ગયા. એટલે 1998 સુનિતાને નાસા માટે છે એ સિલેક્ટ કરવામાં આવેલા. અગસ્ત 1998 ઉન્હોને નાસા મેં પરીક્ષણ પ્રારંભ કર દિયા. કડે પરીક્ષણ કે બાદ સુનિતા ખુદ અંતરિક્ષ યાત્રા કે લીએ તૈયાર હો ગઈ. સુનિતા બતાતી હૈ કે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન મેં જિંદગી આસાન નહીં હૈ, ખાને સે લેકર નહાને તક યહાં સબ કુછ કઠિન હૈ. એટલે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ છે એને થોડુંક પહેલાં છે એની ટ્રેનિંગ આપવામાં આવી અને એને એ કહે છે કે જ્યારે અંતરિક્ષમાં જવા માટે છે એની રહેવાની સગવડ છે એ આસાન નથી, બહુ જ મુશ્કેલ છે. જેમ કે ખાવાથી લઈ અને નાહવા સુધીની બધી કાર્ય છે એવા છે કઠિન છે અને લોટને મેં ભી મુશ્કેલી હોતી હૈ, આરંભ મેં ચલને ફિરને મેં દિક્કત હોતી હૈ, હડ્ડિયા કમજોર હો જાતી હૈ. એટલે કે શરૂઆતમાં છે એ ચાલવામાં પણ મુશ્કેલી પડે છે અને આપણા હાડકાઓ પણ છે એ કેવા થઈ જાય છે, કમજોર થઈ જાય છે. દિમાગ તૈયાર હોને મેં સંયમ લગતા હૈ, દિમાગ એટલે કે મગજને પણ તૈયાર કરવામાં ખૂબ જ સમય લાગે છે. સુનિતાને ખુદ કો અંતરિક્ષ પરીક્ષણ કે લીએ તૈયાર કરી લીએ, એટલે કે સુનિતાએ છે અહીંયા અંતરિક્ષમાં જવા માટેની તૈયારી કરી લીધી. વૈજ્ઞાનિક તકનિકી ભરે વ્યાખ્યાયન રૂપસે રહ કર અંતરિક્ષ કાર્ય તથા ઉને યાન આદિ કે બારે મેં જાણકારી પ્રાપ્ત કરી. એટલે સુનિતા વિલિયમ્સ છે એ ઘણા બધા આખ્યાનો અને એને જ્યાં રહેવા માટેની ત્યાં શું હોય એવા બધા યાન છે એના બધા વિશે છે એને પહેલેથી જાણકારી મેળવી લીધેલી હતી. ઉનકે ગોતા કે ખોર મેં અનુભવ હોને વાલે ભારહીનતા સે સ્પેસ વોક પરીક્ષણ મેં સહાયતા પ્રદાન કી. અંતરિક્ષ યાત્રા કે સંદર્ભ મેં બહુત સી વૈજ્ઞાનિક જાણકારીયા ઓર મુશ્કેલીઓ કે બારે મેં જાના, વે અંતરિક્ષ કે સંભવિત ખતરો સે ખેલને કે લીએ પૂર્ણ તૈયાર હો ચૂકી. એટલે એણે સ્પેસ શટર છે સ્પેસ સ્ટેશન છે એની અંદર કયા કયો મુશ્કેલી આવે અને એની બધી છે અને ત્યાં કેવા અનુભવ થયા એની બધી જાણકારીઓ છે એને બધા બધી જગ્યાએથી મેળવી લીધી અને એને એની સામે ખતરોથી ખેલવા માટે અને એને ખૂબ જ એવી તૈયારી પણ કરી ચૂકી હતી. સુનિતા પૂરી તૈયારી કે લીએ 9 દિન પાણી કે અંદર ભી રહી. એટલે એણે આવી રીતે અંતરિક્ષમાં જવા માટેની તૈયારીમાં એ 9 દિવસ સુધી પાણીમાં પણ રહી હતી. પ્રશિક્ષણ ખત્મ હોને મેં કરીબ 8 સાલ લાગી. એટલે આવી એની ટ્રેનિંગ લેવામાં એને કેટલા વર્ષ લાગ્યા, 8 વર્ષ. ડિસ્કવરી અભિયાન ફ્લોરિડા કે કેનેડી સ્પેસ સેન્ટર કે સે ફ્લાઇટ એન્જિનિયર કે તોર પર ડિસ્કવરી મિશન મેં શામિલ હોને કે બાદ 10 ડિસેમ્બર 2007 અટલાન્ટિસ અંતરિક્ષ યાન મેં સુનિતા સ્પેસ સ્ટેશન પહોંચી. એટલે આ ટ્રેનિંગ કર્યા બાદ એ 10 ડિસેમ્બર 2007 અટલાન્ટિસ અંતરિક્ષ યાન મેં સુનિતા છે એ સ્પેસ સ્ટેશન પહોંચી. 17 ડિસેમ્બર કો અંતરિક્ષ મેં ચહલ કદમી કી. એટલે એણે 17 ડિસેમ્બરે અંતરિક્ષમાં કદમ રાખ્યો. પૃથ્વી સે 360 કિલોમીટર કી દૂરી પર કક્ષા મેં સ્થિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કી ગતિ પ્રતિ ઘંટે 27,744 કિલોમીટર થી. એટલે કે જ્યારે એ અંતરિક્ષ યાત્રી પર પહોંચી ત્યાં એની 1 કલાકની કેટલા કિલોમીટરની ઝડપ હતી, તો કે 27,744 કિલોમીટર. યહ અડા પ્રતિદિન પૃથ્વી કે 15.4 ચક્કર કાઢતા થા. અર્થાત સુનિતા કે પૃથ્વી કે 2967 ચક્કર અપને અંતરિક્ષ પ્રવાસ કે લીએ લગાએ.
એટલે એણે અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે કેટલા ચક્કર લગાવ્યા, તો કે 2967. ઇસકે પહેલે એપ્રિલ માહ મેં 4 ઘંટે 24 મિનિટ મેં મેરાથન જીતને વાલી પહેલી અંતરિક્ષ યાત્રી બની ચૂકી. એટલે એણે એ સૌથી પહેલાં એપ્રિલની અંદર 4 કલાક અને 24 મિનિટ મેરાથન જીતને વાલી આપણી આ પહેલી અંતરિક્ષ યાત્રી છે એ બની. અંતરિક્ષે બોસ્ટ મેરાથન મેં 4.5 ઘંટે મેં 42 કિલોમીટર કા સફર કાટને વાલી પ્રથમ અંતરિક્ષ યાત્રી હ્યુઈ સિનિતાને અંતરિક્ષ મેં 188 દિન ઓર 4 ઘંટે કે શેનોનોન લ્યુમિસિન કા રેકોર્ડ તોડ દિયા. એટલે એણે અંતરિક્ષ યાત્રામાં એને 188 દિવસ અને 4 કલાક રહી અને શેનોનોન લ્યુમિસિન એને જે રેકોર્ડ બનાવેલો હતો એ છે એ સુનિતા વિલિયમ્સે તોડ્યો. સુનિતા વિલિયમ્સ કા 6 મહિને તક રહીને કા અનુભવ હૈ કે વાહ વ્યાયામ કરના બહુત આવશ્યક હૈ. એટલે એણે એવો એક અનુભવ થયો કે ત્યાં રહીને પણ વ્યાયામ એટલે કે કસરત કરવી ખૂબ આવશ્યક હતી, તાકી માંસપેશીઓ ઓર હડ્ડીઓ કી શક્તિ બનાવી રખી જા શકે, શરીર કો લચીલા બનાવી રખા જાય, જૈસા કે સાયકલ ચલાના, દોડના, હવા મેં તૈરના આદિ. એટલે એણે કઈ કઈ કસરતો કરતી હતી, સાયકલ ચલાવતી, દોડતી અને હવાની અંદર તરતી. અંતરિક્ષ યાત્રા મેં સોના મુશ્કિલ, રોજ ડિબ્બાબંધ ભોજન, ભારહીનતા, શરીર કે લચીલેપન તીવ્ર ગતિ સે ખત્મ હોના, માંસપેશીઓ ઓર હડ્ડીઓ કો તેજ ક્ષતિ જૈસી સમસ્યા થી. એટલે કે અંતરિક્ષમાં રહેવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડતી, તો કે રોજ સૂવામાં પણ મુશ્કેલીઓ પડતી અને ડબ્બામાં છે એ ભોજન કરવું પડતું અને શરીર પણ છે એ ખૂબ કમજોર થઈ જતું, માંસપેશીઓ અને હડ્ડીઓને પણ ઘણી બધી સમસ્યાઓ થતી. સુનિતાને અંતરિક્ષ યાત્રી કેન્દ્રકમાં 6 મહિને પ્રવાસ કે દોરાન કઈ મહત્વપૂર્ણ કાર્ય કીએ, જેસે હ્યુમન લાઈફ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, પૃથ્વી કા નિરીક્ષણ, શિક્ષા ઓર ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન જૈસી વિષયો પર કામ કિયા. એટલે એણે 6 મહિના ત્યાં રહી અને ઘણા બધા મહત્ત્વના પણ કાર્યો કરેલા હતા, જેમ કે હ્યુમન લાઈફનું સાયન્સ, ફિઝિકલ સાયન્સ, પૃથ્વીનું નિરીક્ષણ અને શિક્ષા અને ટેકનોલોજી પર અલગ અલગ વિષયો પર એમણે એક મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ઇસકે અલાવા સુનિતાને ઇસ દોરાન જમા કિયે ગયે બ્લડ સેમ્પલ ન્યુટ્રિશન કે સંબંધિત અનુસંધાન કર રહે વૈજ્ઞાનિક તક પહોંચાઈ. એટલે ત્યાંથી પણ એને બ્લડ સેમ્પલ લઈ અને જે બીજા વૈજ્ઞાનિકો સુધી એમણે પહોંચાવેલા હતા. સુનિતાને કહા, યહાં પર સબસે બડી મુશ્કેલ મુજે યહ લગતી હૈ કે હમારી પૃથ્વી કિતની શાનદાર હૈ. એટલે કે સુનિતા કહે છે કે મને અહીંયાથી સૌથી મોટી વાત એ લાગી કે અહીંયાથી પૃથ્વી છે એ ખૂબ જ સરસ દેખાય છે, દુનિયા કો અલગ નજરિયે સે દેખને કા મોકા ઓર યહ અંતરદૃષ્ટિ મિલની હૈ કે અપને ગ્રહ કો કેસે આને વાલી પીઢીઓ કે લીએ બચાય. એટલે સુનિતા કહે છે કે દુનિયાની અલગ નજારો છે એ મને જોવાનો મોકો મળ્યો અને એ સંતુષ્ટ થાય છે કે આપણી આવનારી પેઢીઓ માટે આ ગ્રહો છે એ બચાવીને રાખીએ, જેનાથી એ પણ આનું નિરીક્ષણ કરી શકે. અંતરિક્ષ મિલજુલ કર કામ કરને કી બઢી જગ્યા બઢિયા જગહ હૈ ઓર યહાં આકર એસા લગતા હૈ કે હમ પૃથ્વી પર ક્યો વિવાદ મેં ઉલઝે હુએ રહેતે હૈ. એટલે સુનિતા કહે છે કે અહીંયા આવીને એવું લાગે છે કે પૃથ્વી છે એ ખૂબ જ સરસ છે અને આપણે અહીંયા રહેવા બધા લોકો છે એ પૃથ્વી પર જેમ કે શું કામ અલગ અલગ રહે છે અને આટલા બધા વિવાદોમાં આવી ઉલઝાવો રહે છે. નવી દિલ્હીમાં અમેરિકા સેન્ટર મેં અંતરિક્ષ યાન જબ ભારત પર સે ગુજરા તબ વિડીયો કોન્ફરન્સે દોરાન સવાલો કે જવાબ દેતી સુનિતાને કહા કે યહાં સે વિશ્વ સીમાઓ મેં બટા નજર નહીં આતા. એટલે જ્યારે સુનિતા છે એ અંતરિક્ષમાંથી આવી રહી હતી ત્યારે ન્યૂ દિલ્હીમાંથી છે એને વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું. એ વાત દ્વારા સુનિતા કહે છે કે અહીંયાથી છે એ આપણી એક પણ પ્રકારની સીમાઓ છે એમાં આપણું આ વિશ્વ છે એ અલગ અલગ રીતે વહેંચાયેલું છે એવું અહીંયા જોવા મળતું
नहीं। यहाँ से सिर्फ दिखता है कि हमारा सुंदर ग्रह, हमारा सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही है। यह दृश्य बहुत मनोहर था। એટલે સુનિતા કહે છે કે અહીંયા કાંઈ એવી સીમાઓ છે એ દેખાતી નથી, અહીંયા તો એક સુંદર ગ્રહ દેખાય છે, એની અંદર ગામડાઓ દેખાય છે, પહાડ દેખાય છે, સમુદ્ર દેખાય છે, મેદાન દેખાય છે અને જમીન છે એ અલગ અલગ રંગોની દેખાય છે અને આ દૃશ્ય છે એ ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું છે। 19 જૂન 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समते 7 अंतरिक्ष यात्री को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सुकुल वापसी के लिए प्रार्थना कर रहा था। 19 जून 2007 में छे सुनीता छे धरती पर पाछी आवा निकली थी अने बधा लोको छे एनी સુકુશળ એટલે કે જેમ છે એમ સારી એવી પાછી આવી જાય એની બધા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા। 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ અંતરિક્ષ મેં બિતાકર રિકોર્ડ બનાકર સુનિતા વાપસ 22 જૂન 2007 કો હુઈ। એટલે 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ છે એ અંતરિક્ષમાં રહી અને વાપસ આવી અને કેટલી તારીખે આવી તો કે 22 જૂન 2007 આવી અને એને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો। સુનિતા કે આશ્ચર્યજનક કાર્ય સે ભારતીય ઓર ગુજરાતીઓ કા સર ઊંચા હુઆ, હમ યહ કહ સકતે હૈ કે યદિ નારી કો સર્વોચ્ચ સ્થાન પર બિઠાના હૈ તો સુનિતા કી તરહ સાહસી ઓર મહત્વાકાંક્ષી બનાના હોગા। એટલે આજ આપણે અત્યારે સુનિતા વિલિયમ્સ ઉપર છે એ ભારતીયો અને ગુજરાતીઓ બંનેને છે એ ખૂબ જ ગર્વ થાય છે અને જો આવી રીતે બધી મહિલાઓને છે ઉચ્ચ સ્થાન ઉપર બેસાડવી હોય તો એને પહેલાં સાહસિક અને મહત્વાકાંક્ષી બનાવવી જોઈએ। એટલે સ્ત્રીઓ છે એ નારી છે એ પણ છે એ આવું સારું એવું કાર્ય છે એ કરી શકે છે અને આગળ એ પણ વધી શકે છે। તો અહીંયા છે એ આપણો આ પાઠ છે એ પૂરો થાય છે અને તમને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને થેન્ક યુ।